સબ્જેક્ટ ગુજરાતી નિબંધ લેખન જોઈશું. નિબંધ લેખનમાં સૌ પ્રથમ તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો આપણે અગાઉ જોઈ ગયા હતા કે નિબંધમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોની જે ચર્ચા કરી હતી તેને ધ્યાનમાં રાખશો. હવે આપણે નિબંધમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે નિબંધ એ મૌલિકતાથી રજૂ કરવાનો હોય છે, તેને આપણે વિષય વસ્તુને અનુરૂપ તેના પેરેગ્રાફમાં તેનું લેખન કરવાનું હોય છે. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ શુદ્ધ હોવું જરૂરી છે. નિબંધ એ જેટલા શબ્દોમાં માંગ્યો હોય તેટલા શબ્દોમાં લખવો જરૂરી છે. નિબંધનો વિષય વસ્તુ ધ્યાનમાં રાખવાનો હોય છે, તેના મુદ્દાઓના આધારે તેની ચર્ચા કરવાની હોય છે અને તેને યોગ્ય પેરેગ્રાફમાં રજૂ કરવાનો હોય છે. નિબંધ એટલે કે જેનું કોઈ બંધન નથી તે નિબંધ, તેને આપણે આપણો જે ઋતુ અનુરૂપ અને આંખે દેખ્યું વર્ણન પણ લખી શકીએ છીએ, પરંતુ ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ શુદ્ધ હોવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી અને નિબંધ જોયા હતા. હવે આપણે બે નિબંધ જોઈશું, દીકરી ઘરની દીવડી અને શિયાળાની સવાર. દીકરી ઘરની દીવડી આપેલા મુદ્દાઓના આધારે આપણે તેના નિબંધની ચર્ચા કરીશું કે દીકરી પ્રત્યેનું સમાજનું વલણ, દીકરો અને દીકરીની પ્રકૃતિ, પિતાને વહાલી દીકરી, સ્ત્રી ભ્રૂણની હત્યા અને સ્ત્રી પુરુષની પ્રમાણમાં અસંતુલન, ચેતવણીની ઘંટી વાગી ચૂકી છે, જાગૃતિની જરૂર છે, ઉપસંહાર. હવે આપણે નિબંધની ચર્ચા કરીશું. પ્રાચીન કાળથી કુળના વારસા તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને સાપનો ભરો, પારકી થાપણ અને માથાનો બોજ વગેરે માનવામાં આવે છે. આવી એક તરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો એ ઘરનો વડો હોય તો દીકરી પણ ઘરની દીવડી હોય છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે, પરંતુ દીકરી તો આજીવન માતા પિતાની જ રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને અને બે કુટુંબોને સંસ્કારોથી ઉજાડે છે. સમાજના વિકાસની પરાશીશી જે તે સમાજમાં કેટલીક દીકરીઓ છે તેના ઉપર અવલંબિત છે. દીકરી પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પ વૃક્ષ છે. દીકરી વહાલનો દરિયો છે. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા એવી કહેવત છે. પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે, કે પિતાને તો માત્ર ને માત્ર પોતાની દીકરી જ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે. દુહિતા એટલે ગાય દોડનારી. દુહિતા એટલે શું? ગાય દોડનારી. પ્રાચીન કાળમાં ઘેર ઘેર ગાયો પાડવામાં આવતી, તેને દોહવાની જવાબદારી દીકરીની હતી. સદીઓથી દીકરીઓ જ ઘરના મોટા ભાગના કામો કરતી રહી છે. ઘર કામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે. તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં
વધે એવી શક્યતા રહે છે કે આવી સ્ત્રીઓની કે ભ્રૂણ હત્યા, બીજી તરફ સ્ત્રીની ભ્રૂણ હત્યાનો સિલસિલો હજુ ચાલુ રહ્યો છે. આવી સ્ત્રીઓની અછત હજુ વધે એવી શક્યતા રહે છે. જે સમસ્યા છે એ જ એનો ઉપાય છે કે જે સમસ્યા છે એ જ એનો ઉપાય છે. જો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય. કે જો સ્ત્રી ભ્રૂણને રોકી દેવામાં આવે તો પુરુષોનું પ્રમાણ અને સ્ત્રીઓનું પ્રમાણ જે છે તે આપોઆપ સરખું થઈ જાય. અર્થાંત તમામ લોકો દીકરીને પણ ઘરની દેવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો જે એક જ પ્રકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર. આમ દીકરી એ સાંકળો ઘરો નહીં, પરંતુ દીકરી એ તો ઘરની દેવડી છે. તો આજની બહેનોને પણ કહેવામાં આવે છે કે તમે સ્ત્રી ભ્રૂણ હત્યા જે કરવામાં આવે છે તેને રોકો. જો રોકવામાં નહીં આવે તો સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ સરખું નહીં રહે અને દીકરાઓને કુંવારા રહેવું પડશે. માટે દીકરીને જન્મ આપો, દીકરીને સારી ભણાવો, તેને સાચું ભણતર એ જ તેનું પર્યાવરણ છે. આજે દરેક સ્થળોમાં દીકરી એ આગળ ને આગળ જોવા મળે છે. એટલે જ તો દીકરી એ સાંકળો ભરો નહીં, પરંતુ દીકરી એ તો તુલસીનો ક્યારો છે. દીકરી એ તો ઘરની દીવડી છે. આમ દીકરી એટલે ઘરની દીવડી, દીકરીને ઘરની દીવડી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો નિબંધ જોઈશું, શિયાળાની સવાર. કે શિયાળાની સવાર, સૌ પ્રથમ તો આપણે તેના મુદ્દા જોઈશું. પ્રસ્તાવના, સવારનું વાતાવરણ, ગામડાનું વાતાવરણ, શહેરનું વાતાવરણ, શિયાળાની સવારનું મહત્વ, સૂર્યોદય અને સૂર્યોદય સમયનું વાતાવરણ અને ઉપસંહાર, એના આધારે આપણે નિબંધની ચર્ચા કરીશું. કે શિયાળાની સવારનો સમય પ્રસન્નતાનો સમય હોય છે. શિયાળાની સવારનો સમય કેવો હોય છે? પ્રસન્નતાનો સમય હોય છે. ઋતુએ ઋતુએ સવારની પ્રાકૃતિક શોભા અને તેના રંગરૂપ નિરાળા હોય છે. કે ઋતુએ ઋતુએ સવારની પ્રાકૃતિક શોભા અને તેના રંગરૂપ નિરાળા હોય છે. એમાંય શિયાળાની સવાર સવિશેષ આહલાદક હોય છે. શિયાળાની સવાર એટલે શિયાળાની સવાર તે આહલાદક હોય છે. એ આપણને આખા વર્ષ માટે તંદુરસ્તીનું ભાથું બાંધી લેવાની સુવર્ણ તક પૂરી પાડે છે. કે શિયાળાની સવાર આપણને ગરમ કપડાં પહેરવાની ફરજ પાડે છે. શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. સૂર્યાસ્ત થતાં જ ચોમેર ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. રાત્રે કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે. લોકો બારી બારણા બંધ કરીને ઘરમાં ડબુરાઈ જાય છે. રસ્તા નિર્જન થઈ જાય છે. પરોઢિયું થતાં જ વાતાવરણમાં ફરીથી નવચેતના પ્રગટે છે. શિયાળાની વહેલી સવારે ખેડૂતો ખેતી
લોકોને વહેલી સવારે કસરત કરવાનો સમય મળે છે કે શહેરમાં કેટલા લોકોને વહેલી સવારે કસરત કરવાનો સમય મળે છે? પ્રશ્ન છે કે સ્કૂલ બસની રાહ જોતા